ધર્મ અને માનવ અધિકારના વિષયમાં શું પ્રકાશ પાડશો? શરૂઆત જ આપણે ત્યાંથી કરી હતી, કદાચ ધ્યાનમાં રહ્યું હોય આપને તો. માનવતા અને માનવ, હા, ધર્મ જે છે માત્ર માનવો માટે નથી. ધર્મમાં દરેકનો ધર્મ હોય છે, જેમ સ્ત્રી ધર્મ છે, પુરુષ ધર્મ છે, પતિ ધર્મ છે, પિતા ધર્મ છે, બાળકનો ધર્મ છે, પુત્ર ધર્મ છે, એવી જ રીતે બાકી બધાના પણ. નદીનો ધર્મ છે વહેવું, ઠંડીનો ધર્મ છે શીતલતાનો, એ છે. તો આ દરેકનો જે ધર્મ છે, દરેકના ધર્મની રક્ષા એ ધર્મનું કર્તવ્ય છે. અને જ્યારે ધર્મનું કર્તવ્ય આવે તો માનવતા શીખવાડવી નહીં પડે, માનવ અધિકારની શીખવાડવો પડે. ધર્મ તો બધાથી ઉપરની વસ્તુ છે, એટલે ધર્મના પદમાં બાકી બધાનો સમાવેશ થઈ જાય છે. ધર્મ સામાન્ય ભેજામાં ઉતરે એવી નાની વસ્તુ નથી. અને એટલે ધર્મ એટલે આપણે એવું સમજીએ છીએ કે આટલું કરી નાખ્યું એટલે ધર્મ થઈ ગયો, આપણે આ માળા પહેરી લીધી એટલે ધર્મ પૂરો થઈ ગયો, મંદિરમાં જઈને ઘંટ વગાડ્યો એટલે ધર્મ આવી ગયો, સવારે ઉઠીને આરતી કરી લીધી, આટલામાં ધર્મ પૂરો નથી થતો. આપણે ત્યાં ભગવાન મનુએ મનુસ્મૃતિમાં ધર્મની વ્યાખ્યા લખતી વખતે લખ્યું કે સામાન્ય ધર્મ કયો છે. જો હું સામાન્ય ધર્મ એવો શબ્દનો પ્રયોગ કરું છું, કેમ કે એક સામાન્ય ધર્મ હોય છે, એક વિશિષ્ટ ધર્મ હોય છે. સામાન્ય ધર્મ બધાને લાગુ થાય, પણ વિશિષ્ટ ધર્મ વ્યક્તિગત, જેમ કે પત્નીનો ધર્મ એ પત્નીને જ લાગુ થાય, બીજાને લાગુ ના થાય. તો એ એક વિશિષ્ટ ધર્મ હોય છે, એક સામાન્ય ધર્મ હોય છે. સામાન્ય ધર્મ બધાને લાગુ થાય અને સામાન્ય ધર્મની રક્ષા થાય તો માનવાધિકારની રક્ષા થઈ ગઈ. એ સામાન્ય ધર્મના 10 લક્ષણો છે. એટલે ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ અક્રોધો દશકમ ધર્મ લક્ષણ. ધૃતિ, ધીરજ રાખવી, ક્ષમા, બીજાને માફ કરી દેવું. ધૃતિ ક્ષમા દમો, ઇન્દ્રિયો ઉપર દમન કરવું, ફાણું ખાવાની ઈચ્છા થઈ એટલે ગમે ત્યાં લઈ આવવાનું એવું નહીં, ઇન્દ્રિયો ઉપરનું દમન કરવું. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ, ચોરી ન કરવી. ધૃતિ ક્ષમા દમો અસ્તેયમ શૌચ, પવિત્રતા જાળવવી. અસ્તેયમ શૌચ ઇન્દ્રિય નિગ્રહ, દશે દશ ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. ઇન્દ્રિય નિગ્રહ ધી એટલે બુદ્ધિ, વિદ્યા એટલે ભણવું, અભ્યાસ કરવો કે જ્ઞાન પ્રાપ્ત કરવું. અક્રોધો, ક્રોધ ન કરવો એટલે કોઈના ઉપર ગુસ્સે નહીં થવું. આ 10 ધર્મના લક્ષણો છે. આ કરો એટલે તમારા માનવ અધિકારની રક્ષા ઓટોમેટિક થઈ ગઈ, કશું કરવાની જરૂર જ નહીં પડે. તમે નચિકેતાનું નામ સાંભળ્યું છે? નચિકેતા યમરાજના દરબારમાં જાય છે. ઘટના તો બહુ લાંબી છે કે નચિકેતાના પિતા ગૌદાન આપવા માટે બેઠા હોય છે અને દાન આપતા હોય છે. એટલે નચિકેતા કહે છે કે આ વસુકેલી ગયેલી ને ખરાબ થઈ ગયેલી એટલે ઘરડી થઈ ગયેલી ગાયો છે, દાનમાં શું કામ આપો છો, સારી ગાયો કેમ નથી આપતા? દાન તો ઉત્તમ વસ્તુનું કરાય, ગમે તે વસ્તુનું દાન ના કરાય. એટલે એના બાપા કહે છે તું વચમાં ખટખટ ના કરે, તને દાનમાં આપી દઈશ. તો કે આપી દો. તો કે મને કોને દાનમાં આપશો? કે યમરાજા. અને એવું કહે છે કે યમરાજાને દાનમાં, એટલે નચિકેતા યમના દરબારમાં પહોંચે છે અને યમરાજાનું દરવાજો બંધ હોય છે. તો 3 દિવસ બહાર ઉપવાસ ઉપર બેસે છે અને પોતાના અધિકારની માંગ કરે છે. અને ત્યારે નચિકેતાને માટે કરીને યમરાજ બહાર આવે છે અને 3 દિવસ પછી કહે છે કે તું આટલા 3 દિવસથી અહીંયા બેઠો છે, બોલતા શું જોઈએ છે? અને પ્રસન્ન થાય છે. આ જે છે, એટલે બાળકોના અધિકારની રક્ષા કેવી રીતે થાય? યમરાજાએ કીધું તારા અધિકારની રક્ષા હું કરીશ. આપણે ત્યાં બાળકોના અધિકારની રક્ષા, ધ્રુવ અને પ્રહલાદના ઉદાહરણ આપણી સામે છે. એક એક વસ્તુમાં ભારતીય સંસ્કૃતિમાં તમને કોઈ એવી વસ્તુ નહીં મળે કે જેમાં અધિકારની રક્ષા નહીં થઈ. એક નાના નાના કીડની ચિંતા, કીડીને ગુરુ પૂરવાની ચિંતા. તમે હવે તો પૂરતા છે, સિટીના લોકો ની ખબર નહીં, પણ ગામડામાં જન્મ્યા છો, રાજસ્થાનમાં, તમને ખબર હશે કે આપણે ત્યાં, હા, તો કીડીને ગુરુ કેમ કીડીની ચિંતા કરી? હવે કીડીની જે માણસ ચિંતા કરશે એ કોઈના માનવ અધિકારનો ભંગ કરશે ખરા? જે માણસ ગાયની ચિંતા કરે, રોટલો આપ, ગાયને રોટલો નહીં આપો તો હું નહીં ખાઉં. સવારમાં ઘરમાં રોટી બને તો પહેલી રોટી કૂતરાની બને, બીજી ગાયની બને. કેમ? એ કૂતરાના અધિકારની રક્ષાની ચિંતા કરે એ માણસ કોઈના અધિકારની રક્ષા કેવી રીતે ભંગ કરશે? એ નહીં થાય. અને એટલા માટે કોઈનું વ્યાજ નહીં ખાવું, કોઈનો દારૂ નહીં પીવો, કોઈનું ખરાબ થયેલી વસ્તુ નહીં, કોઈનું એઠું નહીં ખાવું. ઇવન તમારે આ માસ્કની જરૂર પડે છે, સેનિટાઇઝરની જરૂર પડે છે, ભારતીય સંસ્કૃતિ પાલન કરો તો એની જરૂર ના પડે, કેમ કે સીધો કોઈની સાથે સંવાદ થાય જ નહીં. અને એટલે ધર્મની રક્ષામાં તો તમામ માનવાધિકારની દુનિયાના બધા અધિકારોની રક્ષા થઈ જાય છે. ધર્મ એનાથી ઉપરની વસ્તુ છે.